हेलो विद्यार्थी मित्रों, नव निर्माण विद्यालय ना ऑनलाइन क्लासेस में फरीथी स्वागत छे तमारू। तो छेले आपणे एक चेप्टर पूरु करी दीधुं हतुं। हवे जोईए आपणे आ बीजुं चेप्टर धोरण 8 विषय गणित, चेप्टर नंबर 2 एक चल सुरेख समीकरण। हवे तमे आ चेप्टरनुं नाम वाँचो त्यां तमने खबर पड़ी जाय કે આની અંદર શું જોવા મળશે। તો પ્રથમ તો લખેલું છે અહીં તો કે એક ચલ, એના પછી સુરેખ અને સમીકરણ, ત્રણેયના અર્થ આપણે કરીએ એટલે કંઈક આવો થાય। એક ચલ એટલે કે જે સમીકરણની અંદર એક ચલ હોય એને એક ચલ કહેવાય। હવે ચલ એટલે શું એ તમને ખબર જ છે કે કોઈ પણ ABCDના અક્ષર હોય તો એને ચલ કહેવામાં આવે છે। વ્યાખ્યા કરીએ આપણે ચલની તો કે જે જુદી જુદી કિંમતો ધારણ કરી શકે તેને ચલ કહેવાય। હવે કોઈ ABCDનો અક્ષર લખેલો હોય તો એની કિંમત ફિક્સ ન હોય, એ લખેલો હોય તો એની જગ્યાએ કોઈ પણ કિંમત હોઈ શકે, 1, 2, 3 એવી કોઈ પણ કિંમત હોઈ શકે। એના પછી બીજો શબ્દ આવે છે સુરેખ। સુરેખ એટલે તો કે સીધું, એ સમીકરણની અંદર કોઈ પણ પ્રકારની ઘાત હોવી જોઈએ નહીં તો એને કહેવાય સુરેખ। અને સમીકરણ એટલે તમને ખબર જ છે કે જે ચલ હોય એની વચ્ચે બરાબરની નિશાની હોય તો જ એ સમીકરણ બને છે। કોઈ પણ સમીકરણ આપેલું હોય તો એની વચ્ચે બરાબર એટલે કે સમતોલનની નિશાની હોય, સમતોલન એટલે કે બરાબરની નિશાની હોય તો જ આપણે એને સમીકરણ કહી શકીએ। તો ફરીથી તમને કહી દઉં તો કે એની અંદર એક ચલ હોવો જોઈએ, સુરેખ એટલે કે સમીકરણની ઘાત વધારેમાં વધારે એક ઘાત હોવી જોઈએ, અને સમીકરણ એટલે કે વચ્ચે બરાબરની નિશાની હોવી જોઈએ તો કહેવાય એક ચલ સુરેખ સમીકરણ। તો આપણે થોડુંક પુનરાવર્તન કરીએ અને આપણે આ નવા ચેપ્ટરની શરૂઆત કરીએ। તો ચાલુ કરશું કે ધોરણ, અગાઉના ધોરણમાં તમે બેઝિક પદાવલીઓ વિશે શીખી ગયા અને સાદા સમીકરણ વિશે શીખી ગયા। તો થોડીક આપણે ચર્ચા એની કરીએ કે બેઝિક પદાવલીઓ કેવા પ્રકારની હોય અને સાદા સમીકરણ કઈ રીતના હોય, અને તમે સાદા સમીકરણના ઉકેલ મેળવતા પણ શીખી ગયા છો। તો સૌપ્રથમ બેઝિક પદાવલી તો બેઝિક પદાવલીના આપણે ઉદાહરણ મેળવીએ જુદા જુદા। તો કે ઉદાહરણ તરીકે તો કે 5x લખેલો હોય તો આને પદાવલી કહેવાય। મિત્રો, આ સમીકરણ નથી, હમણાં જ મેં તમને કીધું કે સમીકરણ હોય તો એની વચ્ચે બરાબરની નિશાની હોય, પણ આમાં ક્યાંય બરાબર દેખાતું નથી, માત્ર ચલ અને અચળ સંખ્યા દેખાય છે એટલે આને કહેવાય પદાવલી। એના પછી બીજું ઉદાહરણ 2x-3। હવે આ પદાવલીની અંદર જોવો તો કે બાદબાકીથી જોડાયેલી પદાવલી છે, આની અંદર બે પદ છે, 2x રીયુ એ એક પદ કહેવાય અને 3 રીયુ એ પણ એક પદ કહેવાય। હવે અહીં 2x કઈ રીતે બનેલા છે તો કે 2 અને x નો ગુણાકાર કરેલો છે, જ્યાં 1x રીયુ ચલ પદ છે અને બાકીની જે સંખ્યા દેખાય એને અચળ પદ કહેવાય। તો તમે આવા બીજા ઉદાહરણ પણ લખી શકો, 3x-y, એના પછી y-y2। તો આવા બેઝિક પદાવલીના તમે જુદા જુદા ઉદાહરણ લખી શકો છો। આની અંદર તમે જુઓ તો કે બે ચલ જોવા મળશે તમને સરવાળાની ક્રિયાથી જોડાયેલા, તો કે એક ચલ x અને એક ચલ y। તો આપણે આવા સમીકરણની ચર્ચા કરવાની નથી, આવી પદાવલીની ચર્ચા કરવાની નથી। આપણને કીધેલું છે અહીં કે તો કે એક ચલ કે જેની અંદર એક જ ચલ હોય એની આપણે અહીં ચર્ચા કરશું। તો આની અંદર બે ચલ જોવા મળે છે, પણ આ જુઓ મિત્રો તો કે આની અંદર y અને આની અંદર પણ y, ચલ બે એક જ છે, આ એક ચલ કહેવાય, પણ તમે આની ઘાત જુઓ તો આની ઘાત 2 લખેલી છે, એનો મતલબ તો કે આ સુરેખ નથી। સુરેખની ઘાત કેટલી હોય તો કે સુરેખની ઘાત 1 હોય તો જ આપણે એને સુરેખ સમીકરણ એવું કહી શકીએ। તો અહીં 2 ચલ આપેલા છે તો આવી ચર્ચા નહીં કરીએ આપણે, અહીંયા ઘાત 2 આપેલી છે કે 2 થી વધારે આપેલી હોય
तो आवा समीकरण के आवी पदावली नी पण चर्चा आपणे आ चेप्टर में करवानी नथी। तो केवा समीकरण नी चर्चा करवानी, तो आपणे समीकरण नी वात करीए तो समीकरण एना उदाहरण जोईए केवा समीकरण होय तो के सादा समीकरण ना उदाहरण तमे आगळना धोरण में शीखी गया छो। एनी फरीथी चर्चा करीए तो के 5x बराबर 25 तो आने समीकरण कहेवाय। केवी रीते खबर पड़े तो के आनी अंदर चल छे अने बराबर नी निशानी पण जोवा मळे छे। जे रकम नी अंदर बराबर नी निशानी अने चल बे एक साथे जोवा मळे तो एने समीकरण कहेवाय। समीकरण नी अंदर हमेशा बराबर नी निशानी होय, जे आपणे आ उपरना उदाहरण लख्या एने पदावली कहेवाय, बेजिक पदावली, एने समीकरण कहेवाय नहीं। केम? तो के एनी अंदर क्यां बराबर नी निशानी जोवा मळती नथी। तो बीजू उदाहरण जोईए आपणे, 2x - 3 बराबर 9 आने पण समीकरण कहेवाय अने आनी अंदर पण चल x आपेलो छे, मात्र एक ज चल आपेलो छे एटले आपणे आनो समावेश पण एक चल सुरेख समीकरण नी अंदर करी शकीए। एक चल सुरेख समीकरण केवुं होय तो के चल नी घात एक होवी जोईए, एक थी वधारे होवी जोईए नहीं। तो अहीं x नी उपर एक पण घात दर्शावेली नथी, मतलब शुं थाय के कोई पण चल होय एनी उपर कोई घात दर्शावेली न होय तो एनी घात एक छे। आपणे आ याद राखशुं। हजी थोड़ाक उदाहरण लईए, 2y वधता 7/3 बराबर 4/9 आ पण एक चल सुरेख समीकरण छे। आनी अंदर अपूर्णांक संख्या जोवा मळे छे, चल जोवा मळे छे अने बराबर नी निशानी जोवा मळे छे, माटे आ पण एक चल सुरेख समीकरण कहेवाय। अहीं चल नी घात जोवानी छे आपणे, तो के चल कोण? तो के y। y नी घात केटली? तो के एक देखाती नथी एटले एक घात होय, मतलब के आ एक चल सुरेख समीकरण छे। हवे आपणे आगळ जोईए तो आपणे आ चेप्टर नी अंदर एक ज चल नो उपयोग करीशुं। शुं करवानो छे? तो के हवे आपणे आ प्रकरणमां एक ज चल नो उपयोग करीशुं। एक ज चल नो उपयोग करीशुं। अहीं बे चल वाला समीकरण आपणे अहीं लखवाना नथी, एक ज चल नो उपयोग करवानो छे अने सुरेख समीकरण होवुं जोईए। जो आवुं होय तो एने सुरेख समीकरण न कहेवाय। हुं अहीं थोड़ा उदाहरण लखुं, तमे जुओ। उदाहरण तरीके आपणे लखी तो के 2x वधता 1 बराबर 7 तो आने सुरेख समीकरण कहेवाय। केम? तो के मात्र एक चल छे एनी घात एक छे अने बराबर 7 आपेला छे। एना पछी आगळ वधीए, बीजुं एक उदाहरण लखीए तो के 3/2x वधता 9 बराबर 10 तो आने पण एक चल सुरेख समीकरण कहेवाय। आनी अंदर पण चल x आपेलो छे अने एनी घात एक आपेली छे अने वच्चे बराबर नी निशानी छे। बीजा उदाहरण लखू तो कि x नो वर्ग वधता 3 बराबर 9 तो आने एक चल सुरेख समीकरण कहेवाय। तो ना, आने मित्रो आनी अंदर चल तो एक ज आपेलू छे, बराबर नी निशानी आपेली छे, आने समीकरण कहेवाय पण एक चल सुरेख समीकरण न कहेवाय। केम? तो कि तमे जो आ चल नी घात केटली आपेली, तो आ चल नी घात 2 आपेली छे। आपणे चल नी घात केटली जोई? तो कि आपणे चल नी घात 1 जोई, एटले आने एक चल सुरेख समीकरण न कहेवाय। एना पछी बीजी वात करीए तो कि y वर्ग वधता y वधता 1 बराबर 7 तो आने पण एक चल सुरेख समीकरण न कहेवाय। केम? तो कि अहीं पण चल नी घात 2 आपेली छे, चल एक ज आपेलू छे, क्यूं? तो के y, चल एक ज आपेलो छे y, बीजू चल आपेलू नथी पण चल नी घात 1 आपेली नथी, माटे आ पण एक चल सुरेख समीकरण न कहेवाय। आने कहेवाय सुरेख समीकरण, एक चल सुरेख समीकरण, अने आ रियाई सुरेख समीकरण नथी, सुरेख समीकरण नथी। तो ऊपर ना जे उदाहरण लिया ए सुरेख समीकरण ना छे, अने नीचे जे उदाहरण आपेला छे
એ સુરેખ સમીકરણના નથી। તો હવે આપણે એક ચલ સુરેખ સમીકરણના ઉકેલની વાત કરીશું કે એક ચલ સુરેખ સમીકરણ હોય તેનો ઉકેલ કઈ રીતે મળે। આપણે આગળના ધોરણમાં થોડુંક શીખી ગયા છીએ, એનું પુનરાવર્તન કરીએ અને ઉદાહરણ લઈએ અને સમીકરણનો ઉકેલ મેળવવાની ટ્રાય કરીએ। તો પ્રથમ ઉદાહરણ જોઈએ આપણે કે 2x - 3 બરાબર 7। હવે આ સમીકરણ છે, આપણે આનો ઉકેલ મેળવવાનો છે। એટલે આવો દાખલો હોય છે કે સમીકરણ ઉકેલો। તો આપણે આ સમીકરણનો જવાબ કઈ રીતે મેળવી શકીએ એ આગળના ધોરણમાં આપણે શીખી ગયા। શું કરવાનું? તો કે જે પણ ચલ સંખ્યા હોય એ ચલ સંખ્યાને એકલી કરી દેવાની, એટલે કે ચલની બાજુમાં કોઈ પણ સંખ્યા ન હોવી જોઈએ, એટલે તમને ઓટોમેટિક સમીકરણનો ઉકેલ મળી જશે। જે પણ સંખ્યા આપેલી હોય એને વારાફરતી બરાબરની બીજી બાજુ ખસેડવાની આપણે, અને એ પણ યાદ હોવું જોઈએ તમને કે જે સંખ્યા હોય એને આપણે બરાબરની બીજી બાજુ લઈ જાય, એટલે જે ક્રિયા આપેલી હોય એના કરતા ઉલટી ક્રિયા થાય। માનો કે ડાબી બાજુ કોઈ પણ સરવાળાની ક્રિયા આપેલી હોય અને આપણે એ રકમને જમણી બાજુ લઈ જાય તો એ બાદ બાકીની ક્રિયામાં બદલાઈ જાય। જો બાદ બાકીની ક્રિયા આપેલી હોય ડાબી બાજુ અને એને જમણી બાજુ લઈ જાય તો એ સરવાળાની ક્રિયામાં બદલાઈ જાય, અને ગુણાકારની ક્રિયા ડાબી બાજુ હોય અને એને તમે જમણી બાજુ લઈ જાઓ તો એ ભાગાકારની ક્રિયા થઈ જાય, અને ભાગાકારની ક્રિયા હોય એને લઈ જાઓ તમે જમણી બાજુ કે ડાબી બાજુ તો એ ગુણાકારની ક્રિયા થઈ જાય। એટલે તમે કોઈ પણ બાજુ લઈ જઈ શકો, જમણી બાજુ લઈ જવા હોય તો જમણી બાજુ અંકોને લઈ જઈ શકો અને ડાબી બાજુ લઈ જવા હોય તો ડાબી બાજુ લઈ જઈ શકો। પણ આપણે સમીકરણ ઉકેલવા માટે જે સરળ પડતું હોય એ આપણે કરશું। તો આ સમીકરણને ઉકેલવા માટે તમે જુઓ તો કે અહીં 2x - 3 બરાબર 7 આપેલા છે। તો પ્રથમ તો આપણે સરવાળા અને બાદબાકી વાળાને જમણી બાજુ લઈ જશું, તો કે અહીં માઇનસ 3 આપેલા છે અને જમણી બાજુ લઈ જાવ તો 3 કેવા થઈ જાય? પ્લસ થઈ જાય, એટલે કે 2x m3 બરાબર m3, 7 તો હતા અને આ 3 આ બાજુ આવ્યા એટલે થઈ ગયા પ્લસ 3। આપણે શું કર્યું? તો કે 3 ને જબ્બા લેતા, હવે જબ્બા એટલે શું? તો કે જમણી બાજુ, કૌંસમાં આપણે આવું લખીશું કે 3 ને જબ્બા લેતા, આપણે જે પણ ક્રિયા કરતા હોય બાજુમાં કૌંસની અંદર દર્શાવવાની। સાદું રૂપ આપીએ તો કે 2x બરાબર 7 વત્તા 3 એટલે 10, આટલે સુધી પહોંચ્યા। પણ હજી જુઓ તો કે x ની સાથે 2 જોડાયેલા છે, આપણે તો માત્ર ખાલી ચલની કિંમત જોઈએ છે, એટલે ખાલી x ની કિંમત જોઈએ છે। તો વળી ફરીથી સાદું રૂપ આપો તો કે એક્સ m3 બરાબર m3 10 m3। હવે આ 2 આ બાજુ શેમાં જોડાયેલા છે? તો કે ગુણાકારમાં જોડાયેલા છે, જમણી બાજુ જાય તો શેમાં આવી જશે? તો કે ભાગાકાર, ભાગાકાર એટલે કે છેદમાં આવશે। જે કર્યું એ બાજુમાં લખ્યું તો કે 2 ને જબ્બા લેતા। હવે સાદું રૂપ આપો તો કે એક્સ m3 બરાબર m3, અહીં છેદ ઉડાડો તો કે 2 × 5 = 10, શું જવાબ આવ્યો આપણો? તો કે 5, એક્સ બરાબર 5। આપણને સમીકરણનો ઉકેલ મળી ગયો, શું આવશે? તો કે એક્સ બરાબર 5। આ સમીકરણની અંદર જ્યાં પણ એક્સ દેખાતો હોય, જ્યાં પણ એક્સ દેખાતો અહીંયા તમે 5 મૂકો તો તમને ડાબા બરાબર જબ્બા એટલે કે 2 સરખી કિંમત જોવા મળશે। આપણો જવાબ સાચો કે ખોટો એનો આપણે તાળો મેળવી લઈએ। તો તાળો કઈ રીતે આવશે? તાળો કઈ રીતે આવશે? તો કે જે જવાબ આવ્યો એક્સ બરાબર એને આપણે સમીકરણમાં મૂકશું અને સાદું રૂપ આપશું, તો આપણું સમીકરણ શું હતું? તો કે 2x - 3 બરાબર 7। આની અંદર તમને જ્યાં એક્સ દેખાતો હોય અહીંયા આપણે હવે કેટલા મૂકશું? 5, તો કે 2m3 એક્સ ની જગ્યાએ 5 - 3m3 બરાબર m3 અને 7m3। સાદું રૂપ આપો તો કે 5 × 2 = 10 - 3 બરાબર 7, 10 માંથી 3 જાય તો કે 7, 7 બરાબર 7। મતલબ કે 2 બાજુની કિંમત સરખી આવે તો આપણો જવાબ સાચો, આપણી જે કિંમત મળેલી છે એક્સ ની એ આપણી બરોબર છે। એટલે અહીંયા શું જોવા મળે?
तो कि डाबा डाबा बराबर जब्बा, एल एच एस बराबर आर एच एस, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત આપણને સરખી જોવા મળે છે. મતલબ કે આપણો જવાબ સાચો, આપણને જે જવાબ મળ્યો સમીકરણનો એ આપણો સાચો છે. હવે એલ એચ એસ એટલે શું થાય, તો કે અંગ્રેજીમાં લખેલું અહીંયા કેમ ડાબા લખેલું, એવી રીતે એલ એચ એસ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ, એની જેમ જબા એટલે તો કે આર એચ એસ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ. તો તમે આવા સમીકરણ ઉકેલતા શીખી ગયા છો. આપણે અગાઉના ધોરણમાં પણ આવા સમીકરણનો ઉકેલ મેળવતા. હવે અહીંયા આગળ થોડાક ડિફિકલ્ટ સમીકરણ આવશે, આપણે એનો પણ ઉકેલ મેળવીશું. હજી પણ આપણે એક બે ઉદાહરણ જોઈએ, તો કે ઉદાહરણ તરીકે બીજું સમીકરણ લઈ અને એનો ઉકેલ મેળવીએ. તો કે 14y - 8 = 13. હવે આપણે આ સમીકરણનો ઉકેલ મેળવવાનો, ફરીથી એ જ પ્રક્રિયા કરવાની, એ જ પ્રોસેસ કરવાની કે ચલને એકલો કરી દેવો, ચલની બાજુમાં કોઈ હોવું જોઈએ નહીં. અહીં ચલ કોણ છે, તો કે વાય, તો કે વાયને આપણે એકલો કરી દેશું, બાકી જે પણ અચળ સંખ્યા રહી એને આપણે બરાબરની બીજી સાઈડ જવા દઈશું. તો કે અહીંયા જુઓ, તો કે અહીંયા -8 આપેલા છે, તો -8 ને આપણે જમણી બાજુ લઈ જઈએ, એટલે કે 14y એમનેમ બરાબર એમનેમ 13 એમનેમ હતા, અને -8 જમણી બાજુ આવ્યા એટલે કેવા થઈ ગયા, તો કે +8 થઈ જશે. જે કર્યું એ આપણે બાજુમાં લખશું, 8 ને જબ્બા લેતા સાદુરૂપ આપીએ, તો કે 14y = 13 + 8. 13 + 8 કેટલા થાય, તો કે 8 ને 2 = 10, અને 10 ને 10 = 20 ને 21, એટલે કે 21 ના છેદમાં 21 આવશે. હવે ફરીથી, તો કે વાય ની બાજુમાં હજી 14 છે, તો કે આ 14 ને આપણે જમણી બાજુ લઈ જઈએ. આ 14 કઈ ક્રિયામાં છે વાય ની જોડે, તો કે ગુણાકારની ક્રિયામાં છે, જમણી બાજુ આવશે એટલે કે ભાગાકારની ક્રિયામાં આવી જશે, એટલે કે y = 21 ના છેદમાં 14. આપણો જવાબ હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં હોવો જોઈએ, એટલે કે નાનામાં નાનો જવાબ હોવો જોઈએ. જો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના, બાકી રાખશું નહીં. જે કર્યું એ આપણે બાજુમાં લખશું, તો કે 14 ને જબ્બા લેતા, તો કે y = છેદ ઉડતા હોય તો ઉડાડશું. તમને ખબર કે 7 × 3 = 21 અને 7 × 2 = 14 થાય, તો અહીં 7 × 3 એટલે અહીંયા ઉઠશે 3 આવી રે, અને અહીંયા ઉઠશે 7 × 2 = 14 એટલે 2 આવી રે. ઉપર કેટલા આવ્યા, તો કે 3, નીચે આવ્યા 2. હવે આપણો જવાબમાં છેદ ઉડતા નથી, એટલે આપણો જવાબ હવે આવી ગયો. શું આવશે, તો કે 3 ના છેદમાં 2. હવે આ જવાબ સાચો કે ખોટો એના માટે આપણે તાળાની વાત કરેલી હતી, તો આ સમીકરણમાં પણ આપણે તાળો મેળવીને જોઈ જોઈએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો. તો સૌ પ્રથમ સમીકરણ લખશું, તો કે 14y - 8 = 13. હવે અહીંયા શું કરવાનું, તો કે જ્યાં પણ તમને વાય દેખાતા હોય ત્યાં આપણે વાય ની કિંમત મૂકશું, એટલે કે 3 ના છેદમાં 2 મૂકશું. 14y = 14, વાય ની જગ્યાએ કેટલા મૂકવાના, તો કે 3 ના છેદમાં 2 -8 એમનેમ = 13 એમનેમ. હવે અહીં સાદુરૂપ આપો, તો કે ગુણાકાર છે, કાઉસ વચ્ચે કોઈ નિશાની નથી એટલે ગુણાકાર છે. 14 × 3 = 4 × 12 નો બગડો, 3 × 1 = 1, 3 × 1 = 4, એટલે કે 14 × 3 = 42, એને ભાંગ્યા 2, -8 એમનેમ = 13 એમનેમ અને 13 એમનેમ. હવે આપણે આનું સાદુરૂપ આપીએ, એટલે 14 અને 2 એને ઉડાડો એટલે કેટલા આવે, 14 અને 2 ને ઉડાડો એટલે કેટલા આવશે, કે 21 × 2 = 42, એટલે કે આવશે 21 - 8 = 13. 21 માંથી 8 જાય તો કેટલા આવે, તો કે 13 = 13, એટલે કે ડાબા બરાબર જબ્બા, આપણને બે બાજુ સરખો જવાબ જોવા મળે છે. મતલબ કે આપણને જે સમીકરણનો જવાબ મળ્યો એ બરોબર છે, સાચો છે. તો આવી રીતના જ
જે સુરેખ સમીકરણ હોય તો તમે એને ઉકેલતા શીખી ગયા છો અને હવે થોડાક આઠથી ને અગિયાર સમીકરણ આવશે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું। તો અત્યારે આપણે આટલે સુધી રાખશું, નેક્સ્ટ મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। ત્યાં સુધી થેન્ક યુ, આવજો।